नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 चैप्टर नंबर 2 कास्केडिंग स्टाइल शीट अने जावास्क्रिप्ट। तो कास्केडिंग स्टाइल शीट अथवा CSS वेबसाइट में आवेला दर्शनीय घटकों की शैली स्टाइल ने स्पष्ट करवा माटे नी सुविधाओं पूरी पाड़े छे। एटले के जे CSS छे ए तमने तमारी वेबसाइट ने कंईक नवी रीते जनरेट करवा माटे नी एक सुविधा पूरी पाड़े छे। दस्तावेजनी माहिती ने तेने दर्शावानी विगतो थी अलग राखवा ते मददरूप बने छे। दस्तावेज जे कंई छे एमने विगतो थी अलग राखी मददरूप बने छे। दस्तावेज ने केवी रीते दर्शावो तेनी विगतो ने स्टाइल तरीके ओळखवामां आवे छे। स्टाइल ने जे ते घटकोना देखावे स्क्रीन पर नक्की करे छे कई रीते एमने अलग अलग व्यूमां तमारी मोबाइलनी स्क्रीन छे तो एमां कई रीते होय, तमारू टेबलेटनी स्क्रीन होय तो एमां कई रीते होय, अथवा तमारू पीसी छे तो एमनी अंदर कई रीते होय, अलग अलग देखावा माटे पण एक CSS मददरूप बनी शके छे। स्टाइल ने अन्य माहितीथी अलग राखवानी नीचे रीते नीचे जणावेला लाभो मेळवी शकाय। तो एमनी अंदर जो एक कोडिंगमां नकल डुप्लिकेशन टाळी शकाय, एटले कि एकनो एक जे लखाण छे एमने तमारे वारंवार लखवानी जरूरियात रहेती नथी। एक જ વિગતો માટે જુદા જુદા ઉદ્દેશને અનુલક્ષીને જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય। એક જ વિગત માટે એટલે કે તમારે હેડિંગ આપવું છે તો એમના માટે તમારે એક સરખું બધાનું હેડિંગ એક સરખું હોવું જોઈએ। તમે અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો કે બધા ચેપ્ટરની અંદર શરૂઆતમાં જે રીતે ટાઇટલ આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો। આ જે ટાઇટલ છે સેમ બધા ચેપ્ટરમાં આ જ પેટર્નમાં છે, બધા સેમ નથી કીધું, આ જ પેટર્નમાં સેમ છે। કોડની સરળ જાળવણી કરી શકાય છે, તમે કાસ્કેડિંગ સ્ટાઇલની મદદથી સરળતાથી કોડની એક જાળવણી કરી શકો છો। ઉદાહરણ તરીકે HTMLમાં આપણે ઈચ્છતા હોઈએ કે પેરેગ્રાફ ટેગને ઉમેરવાલા કેટલાક ફકરાનું લખાણ ઘાટા અક્ષરોમાં આવવું જોઈએ, એટલે કે આપણે અમુક એવી ઈચ્છતા હોઈએ કે કોઈ પણ પેરેગ્રાફ લખીએ તો પેરેગ્રાફના આટલા શબ્દ તો પહેલાં શરૂઆતમાં એ બોલ્ડ જ આવવા જોઈએ, અથવા એ ઇટાલિકમાં આવવા જોઈએ, અથવા તો એમની નીચે અંડરલાઈન આવવી જોઈએ। કોઈ પણ રીતે આપણે અલગ અલગ રીતે ઈચ્છતા હોઈએ છીએ। તો કેટલાક ફકરાનું લખાણને આપણે ઘાટા અક્ષરોમાં આવવું જોઈએ, તો તે માટે સોર્સ કોડમાં આપેલા તમામ ફકરાને પી ટેગ માટેના અક્ષરોને ઘાટા કરવા માટેનો ડી ટેગ ઉમેરવો પડે। જો વેબસાઇટમાં વિશાળ હોય તો તે આ ટેગનું પુનરાવર્તન ઘટાડાજનક સામાન્ય રીતે છે કે આપણે કોઈ પણ એકનું એક કાર્ય કરતા હોઈએ વારંવાર એનું એ રિપીટ કરવાનું થાય તો એ ચોક્કસ આપણને કંટાળાજનક લાગે છે। જેમાં હું એક ઉદાહરણ 12 વર્ષથી જે કરીએ છીએ તે ચાલો તો આગળ જોઈએ। જો વેબસાઇટ વિશાળ હોય તો ટેગનું પુનરાવર્તન કંટાળાજનક અને સમયનો વ્યય કરનારું બની રહે છે, પરંતુ CSSનો ઉપયોગ કરી આપણે તમામ ઘટકોના પ્રકાર આપણી પસંદગી પ્રમાણેની સ્ટાઇલ સાથે દર્શાવતી એક સાથે સ્ટાઇલને ગોઠવી શકાય। આમ એ કહી શકાય કે HTMLનો ઉપયોગ માહિતીના વર્ણન માટે કરવામાં આવે છે, શૈલી માટે નહીં। કઈ રીતની શૈલી છે એમને કઈ રીતે એમના માટે, પરંતુ કયા પ્રકારનું લખાણ છે કેવું છે એમના માટે એમનો ઉપયોગ થાય છે। CSS દસ્તાવેજમાં ઘટકોની શૈલીનું વર્ણન કરે છે તેની વિગતોનું નહીં। વેબસાઇટમાં CSSનો ઉપયોગ કરી ફોન્ટના પ્રકાર, ફોન્ટ અને ઘટકોના રંગ, આજુબાજુની જગ્યા, પેડ સ્પેસ, હાસ્યાઓ અને ઘટકોની સ્થિતિનું નિયંત્રણ કરી શકાય છે। બહુ જ મસ્ત વસ્તુ છે CSSની અંદર। આપણે કોઈ પણ વેબસાઇટ તમે જુઓ છો તો એમનું ટોપઅપ એક સરખું, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ બધું એક પરફેક્શનવાળું હોય છે। આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સ્ક્રીનની બંને સાઈડ એક જ સરખી જગ્યા, એક જ સરખું લખાણ, આવી બધી શૈલીઓ હોય આ આપણી પાઠ્યપુસ્તક છે। અન્ય વેબસાઇટ હોય આપણે તો એક જ સરખું તમે એમની અંદર લખાણ જોઈ શકો છો। હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ CSSની વાક્ય રચના, એટલે કે એમની સિન્ટેક્સ, કઈ રીતે CSS એપ્લાય કરાવી શકાય છે એમના માટે। CSSની વાક્ય રચનામાં રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। CSS રૂલ્સના બે વિભાગો છે, પસંદગીકાર એટલે કે એક સિલેક્ટર, એક
के वधु घोषणाओ एटले के डिक्लेरेशन सिलेक्टर ए एचटीएमएल घटक छे जेना पर आपणे स्टाइल ने लागू करवा मांगीए छीए। सिलेक्टर तरीके उपयोगमां आवेल एचटीएमएल घटकों साथे संकळायेला गुणधर्म अने तेने मद अनुरूप किंमतो समावेश डिक्लेरेशन विभागमां करवामां आवे छे। सीएसएस नी सामान्य वाक्य रचना नीचे मुजब व्याख्यायित करी शकाय तो कई रीते, पहला तो सिलेक्टर, प्रॉपर्टी अने वेल्यू आ त्रण वस्तु होय तो ज तमे सीएसएस एप्लाय करावी शको छो। एटले के तमे आ त्रण वस्तुनी मददथी सीएसएस ने सरळताथी समझी शको छो अथवा तो तमारे जेमना पर एप्लाय करवी छे एमने सरळताथी तमे एप्लाय करावी शको छो। आ वाक्य रचनानुं एक उदाहरण आपणे आकृति 2.1 માં આપ્યું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેમની અંદર H1 ટેગ એટલે કે એ હેડર ટેગ છે જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છીએ। ત્યાર પછી કલર અને એમને ગ્રીન આપેલો છે જે પણ આપણે બીજી કલર તરીકે અગાઉના ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છીએ। તો હેડર ટેગ જે છે એ સિલેક્ટર છે, કલર છે એ પ્રોપર્ટી છે અને ગ્રીન એટલે કે એમની વેલ્યુ છે। તમે કોઈ પણ કલર આપવા ઈચ્છો, તમે કોઈ પણ ફોન્ટ સ્ટાઇલ આપવા ઈચ્છો, તમે જે પણ એક સરખું હેડર ટેગ જેટલા છે એના ઉપર એક સરખી જે વસ્તુ તમે કરવા ઈચ્છો છો તો એ તમે સીએસએસની મદદથી કરી શકો છો। કમ્પોઝરનો ઉપયોગ કરી સીએસએસની સરળતાથી ઉમેરી શકાય છે। હવે કમ્પોઝરમાં વેબ પેજ સાથે સીએસએસને કેવી રીતે ઉમેરી શકાય તેનો અભ્યાસ કરીએ તો આપણે એમના માટે સ્ક્રીન પર જઈએ। હવે જોઈએ કમ્પોઝરનો ઉપયોગ કરી સીએસએસને સરળતાથી ઉમેરી શકાય છે। હવે કમ્પોઝર વેબ પેજ સાથે સીએસએસ કેવી રીતે ઉમેરી શકાય તેનો અભ્યાસ કરીએ। કમ્પોઝર પૂર્વ નિર્ધારિત રીતે સીએસએસનો ઉપયોગ કરે છે। આ પહેલાં આપણે ચેક કરવું પડશે કે પૂર્વ નિર્ધારિત છે કે નથી, જો છે તો કઈ રીતે આપણને ખબર પડશે કે છે અને જો નથી તો કઈ રીતે ખબર પડશે કે નથી। તો જોઈએ એમના માટે આપણે કમ્પોઝરમાં આપણે આવી ગયા છીએ તો એમના માટે આપણે જવાનું રહેશે ટૂલ્સ પર, ટૂલ્સમાં પ્રેફરન્સ। હવે એમની અંદર જઈને આપણે આ ઓપ્શન કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ સીએસએસ એડિટિંગ કે આમાં તમે કંઈ એડિટ કરવા માગો છો તો આપણને અહીંયા ઓલરેડી ટિક માર્ક આપેલું છે યુઝ સીએસએસ સ્ટાઇલ શીટ ઇન્ટરેસ્ટેડ ઓફ એચટીએમએલ એલિમેન્ટ્સ એન્ડ એટ્રીબ્યુટ્સ યસ, તો તમારે ત્યાં ટિક માર્ક રાખવાનું છે। જો તમે એવું ઈચ્છતા નથી કે મારી સીએસએસ સ્ટાઇલ બાય ડિફોલ્ટ આવે તો તમારે ત્યાંથી તમારું ટિક માર્કને હટાવી લેવાનું રહેશે। હવે કમ્પોઝરમાં એચટીએમએલને બદલે લખાણની ગોઠવણી માટે સીએસએસ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવશે। ધારો કે આપણે એક એવી વેબસાઇટની રચના કરવી છે જેની તમામ વેબ પેજના શીર્ષકો એક નિશ્ચિત શૈલીને અનુસરે, ઉદાહરણ તરીકે વેબ પેજમાં ઉમેરવામાં આવેલા તમામ હેડિંગ H1 નીચે આવેલી શૈલીને અનુસરવા જોઈએ। તો એમની અંદર ફોન્ટ, તો પહેલાં તો કોઈ પણ એક સરખું લખાણ કરવું છે જે રીતે મેં તમને અગાઉ કીધું એ રીતે આપણા પાઠ્યપુસ્તકમાં આપણને અહીંયા જે રીતે આપણને હેડિંગ આપેલું છે એક સરખું હેડિંગ કરવા માટે આપણે કઈ રીતે કાર્ય કરી શકીએ એમને। ફોન્ટ તો ટાઈમ્સ ન્યૂ રોમન આપણને એમાં આપેલું છે, તમે જે ફોન્ટ લેવા ઈચ્છતા હો તે તમને જે યોગ્ય લાગે તે ફોન્ટ તમે એમાં લઈ શકો છો। એમની અંદર કેસ, અપર કેસ કે જે પણ કાંઈ લખાણ હોય તે બોલ્ડ શૈલીમાં હોવા જોઈએ પ્લસ પ્રથમ કેપિટલમાં હોવા જોઈએ, પ્રથમ આલ્ફાબેટની અંદર હોવા જોઈએ, આપણે જે પહેલે ABCD કહીએ એમની અંદર। અલાઇનમેન્ટ, સેન્ટર અલાઇનમેન્ટ એટલે કે એમનું લખાણ ડાબી બાજુ જમણી બાજુ નહીં, સેન્ટરમાં જોતું છે તમે એમને સેન્ટરમાં લખી શકો છો। તમે જો એવું ઈચ્છો છો કે એમને ડાબી બાજુ જોતું છે તો તમે એમને ડાબી બાજુ આપી શકો અથવા જમણી બાજુ જોતું હોય તો તમે એમને જમણી બાજુ આપી શકો છો। બેકગ્રાઉન્ડ કલર લાઇટ બ્લુ, જે તમે સ્ક્રીનની પાછળનો કલર, તમારી સ્ક્રીન જે હોય એમની પાછળની સાઈડ તમે જે કલર આપવા માગતા હો તે કલર, બોર્ડર ડોટેડ બોર્ડર એટલે કે તેમાં ટપકા ટપકાવાળી બોર્ડર હોય, સીધી લાઇનિંગ બોર્ડર હોય, ક્રોસ લાઇનિંગવાળી બોર્ડર હોય, જે પણ કાંઈ તો એમની અંદર છે ડોટેડ બોર્ડર, આટલું કરો છો તમે તો તમારું એક સરખું ફોર્મેટવાળું એક રચના થાય છે। ઉપરના શિક્ષક માટેની સીએસએસની વાક્ય રચના
करवा माटे नीचे आपेला पगलाने अनुसरीए। तो हवे आपने जे पगला आपेला छे एने धीमे धीमे अनुसरीए, जोईए शुं परिणाम मळे छे। नवी फाइल खोलो, फाइलनुं शीर्षक आपी संग्रह करो। चालो नवी फाइल खोली एमने संग्रह करिए। सेव एज, आपणे एमने ઝીરો નેમ આપીએ છીએ હાલમાં। તો હવે આ રીતે આપણને સ્ક્રીન દેખાશે, જે ડાઉનલોડ્સની અંદર આપણું સંગ્રહ થશે, અથવા તો તમારું બાય ડિફોલ્ટ જે સિલેક્શન હશે એમની અંદર એ જતું રહેશે। નવી ફાઇલને ખોલવા, ફાઇલને શીર્ષક આપીને સંગ્રહ કરો। કમ્પોઝિશન ટૂલબારમાં કાસ્કેડ બટન પર CSS પર ક્લિક કરો। હાલમાં અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે એમના પર ક્લિક કરીએ તો આપણને આકૃતિ 2.3 જે આપેલું છે એવું આપણને બોક્સ જોવા મળેલું છે। નો, જો ફાઇલનો સંગ્રહ કરવાનું માન ન આવ્યો હોય તો પેજ ટાઇટલ ડાયલોગ બોક્સમાં ખુલશે। પાનાને શીર્ષક આપ્યા પછી ફાઇલનો સંગ્રહ કરો। આમ કરવાથી આકૃતિ 2.3 દર્શાવ્યા મુજબનું ડાયલોગ બોક્સ ખુલશે। આ ડાયલોગ બોક્સના ઉપયોગ કરી દરેક ઘટક માટે સ્ટાઇલ વ્યાખ્યાયિત કરી શકાય છે। પ્રથમ રેડિયો બટન, સ્ટાઇલ એપ્લાઇડ ટુ ઓલ ધ એલિમેન્ટ ઓફ ટાઈપ્સ પર ક્લિક કરો, ઓલરેડી છે। હવે જેના માટે શેલેના નિયમ સ્ટાઇલ રૂલ્સ વ્યાખ્યાયિત કરવાના હોય તે ઘટકોને ડ્રોપ ડાઉન મેનુમાંથી પસંદ કરો। આપણે હેડિંગ 1 માટે શૈલીની રચના કરવાની હોવાથી આકૃતિ 2.3 ડ્રોપ ડાઉન મેનુ પર આપણે ક્લિક કરીએ, જોઈએ હેડિંગ આવે છે H1, યસ એમના પર ક્લિક કરવાનું છે। શૈલીની વાક્યરચના હોવાથી 2.3 ડ્રોપ ડાઉન મેનુમાંથી H1 હેડિંગ 1 પસંદ કરવામાં આવ્યું છે। ક્રિએટ સ્ટાઇલ રૂલ્સ બટન ઉપર ક્રિએટ સ્ટાઇલ રૂલ્સ બટન પર ક્લિક કરો। જોઈ શકાય કે CSS સ્ટાઇલ ડાયલોગ બોક્સ ખુલ્લું રહે। હવે ક્રિએટ સ્ટાઇલ રૂલ્સ પર આપણે ક્લિક કરીએ, ઓકે, તો આપણી સ્ક્રીન અહીં આપણને અલગ જોવા મળશે, જે આપણને આકૃતિ 2.4 આપેલી છે એ પ્રમાણે। આકૃતિ 2.4 ડાબી બાજુના વિભાગમાં ઇન્ટરનલ સ્ટાઇલ શીટ શીર્ષક તરીકે નીચે H1 ઘટકો દર્શાવ્યો છે, ઓકે, આપણે એમની અંદર જોઈ શકીએ છીએ। અહીંયા જે ઘટક માટે શૈલીના નિયમોને વ્યાખ્યાયિત કરવામાં આવે તે દરેક ઇન્ટરનલ સ્ટાઇલ શીટ શીર્ષક હેઠળ આ યાદી દર્શાવવામાં આવે છે। ડાયલોગ બોક્સમાં જમણી બાજુએ જનરલ, ટેક્સ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લાઇટ્સ, અરલ જેવી વિવિધ વિભાગો જોઈ શકાય છે। ઘટકને નિશ્ચિત શૈલી આપવા માટે આ દરેક વિભાગોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ જે તે ઘટકો માટે શૈલીના નિયમની રચના કરવામાં આવી ત્યારે આ બધા જ વિભાગો તેને લાગુ ન પડે એમ પણ બને। હવે H1 સિલેક્ટર માટે શૈલીના નિયમોની રચના કરીએ, તો જોઈએ આગળ। ડાયલોગ બોક્સની ડાબી બાજુના વિભાગમાં આપેલા H1 પસંદ કરો। આકૃતિ 2.5 આપણને જે પ્રમાણે દર્શાવ્યા મુજબ ટેક્સ વિભાગ પસંદ કરો। આમ કરવાથી ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, લાઇન, હાઇટ, કલર, કેસ અલાઇનમેન્ટ જેવા વિકલ્પો તમને જોવા મળશે, કે એટલે આપણે એની અંદર જોવાનું છે ક્યાં ટેક્સની અંદર। ટેક્સની અંદર જોઈએ તો આપણને જે પ્રમાણે આકૃતિમાં આપેલા છે એ પ્રમાણેના બધા અક્ષરો ને બધી વસ્તુ જોવા મળશે। H1 માટે જરૂરી શૈલી માટેના વિકલ્પોની પસંદગી કરો। ફોન્ટ ફેમિલી વિભાગની અંદર પ્લેટફોર્મ પર ક્લિક કરો। રેડિયો બટન પસંદ કરો। ફરી એક ડ્રોપ ડાઉન મેનુમાં ટાઈમ્સ ન્યુ રોમન, એટલે કે અહીંયા આપણે ટાઈમ્સ ન્યુ રોમન, ઓકે, વિકલ્પ પસંદ કરો। કેસ મેનુમાંથી અપર કેસ, અહીંયા કેસમાં આપણે જોવાનું છે અપર કેસમાં, તો અહીંયા તમે જોઈ શકો છો નીચે અલાઇનમેન્ટની અંદર આપણે જે પ્રમાણે અલાઇનમેન્ટ આપ્યું હોય તે પ્રમાણે સેન્ટર વિકલ્પ પસંદ કરો। વિકલ્પને આકૃતિ 2.5 જોઈ શકાય છે। વિકલ્પ બદલવાથી વિન્ડોમાં આપણું પૂર્વનિર્ધારિત લખાણ પણ
શૈલીને અનુરૂપ આપોઆપ બદલાઈ જાય છે. પેજ જોઈ શકાય, આપણે નીચેના પ્રમાણમાં જોતા જઈએ છીએ, અલગ અલગ આપણે ફોન્ટ ફરતી જાય છે. અહીંયા આપણે નો ચેન્જીસ અપર કેસ કરીએ છીએ, એમને લેફ્ટ હેન્ડ સાઈડ રાખીએ છીએ, રાઈટ હેન્ડ સાઈડ રાખીએ, સેન્ટર, અહીંયા આપણે ફોન્ટ બદલીએ છીએ, તો એ દરેક વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. બેકગ્રાઉન્ડ રંગ પસંદ કરવા માટે બેકગ્રાઉન્ડ વિભાગમાં જવું જોઈશે. ચાલો બેકગ્રાઉન્ડ વિભાગની અંદર જઈએ. તો હવે બેકગ્રાઉન્ડ વિભાગની અંદર આગળ જોઈએ, બેકગ્રાઉન્ડની પસંદગી માટે જો તમે કોઈ કલર આપવા ઈચ્છો છો તો અહીંયાથી તમે એમને કલર આપી શકો છો. અહીંયા તમને સ્ક્રીન આપેલી, તમારો પસંદગીનો કોઈ પણ કલર હોય તો તે તમે સિલેક્ટ કરી શકો છો. અથવા જો તમારે એમનું સિલેક્શન નથી કરવું, જો તમારે કોઈ ઇમેજને ઇન્સર્ટ કરવી છે તો એમના માટે તમારે અહીંયા ઇમેજ મેન ઉપર કોઈ પણ પ્રકારના ઇમેજને તમારે સિલેક્ટ કરવાના રહેશે. કોઈ પણ તમારી ઇમેજીસ છે, તમને જે યોગ્ય લાગે તે. ચાલો સ્ક્રીનને જોઈએ. આટલી વસ્તુ કરવા તમે કઈ જગ્યાએ એમને આપવા ઈચ્છો છો, સેન્ટર, રાઈટ, તમારી સ્ક્રીન કયા પ્રકારની છે એમના ઉપર એ નક્કી કરશે. હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ, ડોનેટ ફાઇલ, જે તમારે જે પ્રમાણે તમે સેટ કરો એ પ્રમાણે એમની અંદર સેટ થશે. ત્યાર પછી છે એમની અંદર આવતું બોર્ડર. તો તમે કોઈ પણ લખાણને બોર્ડર આપવા ઈચ્છતા હો તો એમના માટે તમારે બોર્ડર વિકલ્પ પર જવાનું રહેશે. અહીંયાથી તમે તમારી કયા પ્રકારની સોલિડ છે, લાઈન, જે પણ આપવા ઈચ્છો છો તે. ચાલો આ ડોટેડ લાઈનને આપણે સિલેક્શન કરીએ, ઓકે બટન પર ક્લિક કરીએ. તો આપણી સ્ક્રીન પર આટલી વસ્તુ આપણને ઓલરેડી થઈ ગયેલી છે આપણી સ્ટાઇલ શીટની અંદર, કે જેમાં જ્યારે આપણે એપ્લાય કરશું ત્યારે આપણને જોવા મળશે. હવે એમની અંદર જે કંઈ છે એમને હવે આપણે અગાઉના લેક્ચરમાં જોઈએ. હવે જનરલ વિભાગની પર ક્લિક કરો. આકૃતિ 2.10માં દર્શાવ્યા મુજબ નિર્માણ કરવામાં આવેલા CSS કોડ દર્શાવવામાં આવશે, જે આપણે અગાઉ જોઈ ચૂકેલા છીએ, એમાં આપણે કોઈ જરૂરિયાત નથી. આમ આપણે H1ને લાગુ પાડી શકાય તેવી શૈલીને રચના કરી વેબ પેજના અન્ય કોઈ પણ ઘટકોની શૈલીની રચના કરવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અન્ય ઘટકોને ઉમેરવા માટે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સની ઉપર ડાબી બાજુના ખૂણા ઉપર આવેલા CSS બટન પરની તીરની નિશાની ઉપર આ જ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અન્ય ઘટક ઉમેરવા માટે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સની ઉપર ડાબી બાજુના ખૂણા ઉપર આવેલા CSS બટનના તીરના નિશાન પર ક્લિક કરો. ડ્રોપડાઉન મેનુમાંથી સ્ટાઇલ રૂલ વિકલ્પ પસંદ કરો. શૈલી માટેના નિયમો ઉમેર્યા બાદ ઓકે બટન પર ક્લિક કરો. હવે H1 ટેગ માટે રચવામાં આવેલા CSSનો ઉપયોગ વેબ પેજમાં કરી પાનામાં શીર્ષક ઉમેરવા માટે ફોર્મેટ ટૂલબારમાંથી 1 હેડિંગ વિકલ્પ પસંદ કરો. હવે એમના માટે આપણે હેડિંગ વિકલ્પને પસંદ કરી એમાં આવે ત્યારે શીર્ષક આપોઆપ વેબ પેજ મધ્યમાં ગોઠવાઈ જાય છે, કારણ કે CSS સેન્ટર ગોઠવવામાં લાગુ પડેલું છે. થોડું લખાણ ઉમેરવા લખાણના અપર કેસમાં અને ટાઈમ્સ ન્યૂ રોમનમાં શરૂઆત કરીએ. તો અહીંયા પહેલાં આપણે સ્ક્રિપ્ટ ટેગની અંદર જઈએ. અહીંયા આ તમે જોઈ શકો છો H1 પર આટલી વસ્તુ એપ્લાય થશે. હવે આપણે બોડી પોર્શન, સોરી હેડિંગ પોર્શનની અંદર હેડની અંદર આપણે ટેગ આપીએ છીએ H1 સ્પેસ / H1. હવે એમની અંદર આપણે ટાઇટલ આપીએ છીએ BCDE. ઓકે ચાલો ડિઝાઇન વ્યૂની અંદર જોઈએ. અહીંયા આપણને
એમનો બેકગ્રાઉન્ડને લીધે આપણને એ જોવા મળેલું નથી, કારણ કે આપણે અહીંયા ઇમેજ સિલેક્શન કરેલી છે. ચાલો જોઈએ ડિઝાઇન વ્યૂની અંદર. અહીંયા ટાઇટલની અંદર આપણને જોવા મળેલું, સોરી આપણે મિસ્ટેક અહીંયા છે, હેડ વિભાગની જગ્યાએ આપણે એમને એપ્લાય કરીએ બોડી વિભાગની અંદર. જોઈએ H1 ટેગ એમનો વ્યૂ થયો, ડોટેડ લાઇન. અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે સ્ક્રીન હતી એ પ્રમાણે. તો આ છે તમારી કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જે તમને વધુ ને વધુ ઉપયોગ આવશે.